ધોરણ 11 વિષય સંસ્કૃતમાં ગદ્ય 14 ચતસ્રો વિદ્યા વિશે આપણે ચર્ચા કરતા હતા. તો તેના આપણે પહેલાં પ્રસ્તાવના જોઈ, તેમજ ફકરોમાં આપણે ચાર વિદ્યાઓ વિશે આપણે જોયું. હવે જે આગળ જે બાકી છે ફકરો, ત્યારથી શરૂઆત કરીએ. તો શરૂઆત કરીએ. સામચ રૂપચ યજુર્વેદ સ્ત્રી સ્ત્રી ત્રયા હિ રક્ષિતો લોક પ્રસિદ્ધતિ ન સિદ્ધતિ. શબ્દાર્થ સામર્ગ્ય યજુર્વેદા. સામચ રૂપચ યજુર્વેદ એટલે કે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ. ત્રય એટલે કે ત્રણ, એટલે કે ત્રણ વેદોથી રક્ષિતો એટલે કે રક્ષાયેલો, લોક એટલે કે સમાજ કે પ્રજા, પ્રસિદ્ધતિ એટલે કે પ્રસન્ન રહે છે, ખુશ રહે છે, સિદ્ધતિ એટલે કે અન્ય પુર અહીંયા દુઃખી થાય છે કે નાશ પામે છે, એટલે કે છે કે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એ ત્રણ ત્રય છે. ખરેખર ત્રય વડે રક્ષાયેલ સમાજ પ્રસન્ન રહે છે અને દુઃખી થતો નથી. ત્રયાહી રક્ષિતો લોક પ્રસિદ્ધિ ન સિદ્ધતિ એટલે કે ત્રણેય વેદોથી રક્ષાયેલો જન સમાજ હંમેશા પ્રસન્ન રહે છે અને દુઃખી થતો નથી. કે વેદોમાં નિર્દિષ્ટ કર્તવ્ય અકર્તવ્ય વિધિ નિષેધ મુજબ વ્યવહાર કે આચરણ કરનાર સમાજ અને પ્રજા હંમેશા પ્રસન્ન રહે છે. તેનો ક્યારેય અકાળે વિનાશ થતો નથી કે આપત્તિ આવતી નથી. અહીં પ્રજા કે લોકોના રક્ષણ માટે વેદોની અનિવાર્યતા દર્શાવી છે અને વેદત્રયનું મહત્વ અહીં પ્રતિપાદિત કર્યું છે. પછી જોઈએ કે કૃષિ પાશુપાલ્યે વાણિજ્ય ચ વાર્તા ધાન્ય પશુ હિરણ્ય ક કુપ્ય વિશિષ્ટ પ્રદાન્યા દ્વપરકારિકી. શબ્દાર્થ જોઈએ કૃષિ પાશુપાલ્ય એટલે કે કૃષિ કાર્ય અને પશુપાલન, વાણિજ્ય એટલે કે વ્યાપાર વનજ, ધાન્ય પશુ હિરણ્ય કુપ્ય વિશિષ્ટ પ્રદાનન એટલે કે અનાજ, પશુ, સોનું, તાંબુ અને વિશિષ્ટ એ વ્યવસાય ઉદ્યોગ આપતી હોવાના કારણે ઉપકારિકી એટલે કે ઉપકાર કરનારી. કે છે કે કૃષિ કાર્ય અને પશુપાલન તથા વેપાર વનજ એ વાર્તા છે. અનાજ, પશુ, સોનું, તાંબુ અને વિશિષ્ટ ઉદ્યોગ વ્યવસાય આપતી હોવાને કારણે તે ઉપકાર કરનારી છે. કે કૃષિ કાર્ય અને પશુપાલન તથા વેપાર વનજ એ વાર્તા છે. અનાજ, પશુ, સોનું, તાંબુ અને વિશિષ્ટ ઉદ્યોગ એ વ્યવસાય આપતી હોવાને કારણે તે ઉપકાર કરનારી છે. કે આન્વિષિકી ત્રય વાર્તાના યોગક્ષેમ સાધનો દંડ તસ્ય નીતિદંડ નીતિ. જોકે કે આન્વિષિકી ત્રય વાર્તાનામ એટલે આન્વિષિકી એ ત્રય અને વાર્તાના યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા ત્રણ વેદો કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ અને કૃષિપાલન તથા વેપાર વાણિજ્યનું જ્ઞાન આપતી વિદ્યાના યોગક્ષેમ સાધન, યોગ ચ ક્ષેમ સાધનમ એટલે કે યોગ અને ક્ષેમના સાધનવાળો. દંડ નીતિ એટલે કે અપરાધીની દંડ સજા આપવાની નીતિ. અનુવાદ જોઈએ કે આન્વિષિકી કે પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા ત્રય એટલે કે ત્રણ વેદો, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ અને કૃષિ પશુપાલન તથા વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યાના યોગક્ષેમના સાધનોવાળો દંડ છે. તેને નીતિ એ દંડ નીતિ છે. શું કહે છે કે આન્વિષિકી એટલે પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા એટલે કે ત્રય એટલે કે ત્રણ વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને કૃષિ પાલનના તથા વેપાર વણજનું
ज्ञान आपती विद्याना योगक्षेमना साधनोवाड़ो दंड छे, तेने तेनी नीति ए दंड नीति छे। जो ये साच अलंब लाभार्थ लब्ध परिरक्षणी रक्षित विविर्धनी वृद्धस्य तीर्थेषु प्रतिपादनी च तस्या मायाचा लोकयात्रा तस्मान लोकयात्रा त्री राजा नित्य धूमतंडव स्यातम। शब्दार्थ जोइए साच ने अनेते दंड नीति अलंब लाभार्थ એટલે અપ્રાપ્ત વસ્તુને મેળવી કે આપનાર, લબ્ધ પરિરક્ષણી લબ્ધસ્ય પરિરક્ષણી એટલે પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી, રક્ષિત વિવિધની એટલે રક્ષાયેલા લાભ કે વસ્તુને વધારનારી, વૃદ્ધસ્ય એટલે કે વૃદ્ધિ પામેલાનું, તીર્થેશુ એટલે તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં, પ્રતિપાદની યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી, તસ્યામ આયતમ એટલે તેમાં રહેલી કે તેમાં અધીન, લોકયાત્રા લોકવ્યવહાર, લોકયાત્રાથી એટલે પ્રજાના હિતનો વિચાર કરનાર, રાજાનું વિશેષણ, ઉદત દંડ કે દંડ આપવામાં તત્પર કે સજા કરવામાં સતત તૈયાર રહેનાર, શ્યાતમ એટલે કે હોવું જોઈએ, રહેવું જોઈએ। અનુવાદ જોઈએ કે અને તે દંડ નીતિ એટલે કે અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર, અને તે દંડ નીતિ અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર, પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી અને રક્ષાયેલા લાભ કે વસ્તુને વધારનારી તેમજ વૃદ્ધિ પામેલાને તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી છે, તેમાં લોકવ્યવહાર રહેલો છે, તેથી રાજાઓએ દંડ આપવામાં સતત તૈયાર રહેવું જોઈએ। શું કહે છે કે અને તે દંડનીતિ અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર, પ્રાપ્ત વસ્તુનું જે રક્ષણ કરનારી અને રક્ષાયેલા લાભ કે વસ્તુને વધારનારી તેમજ વૃદ્ધિ પામેલાને તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી છે, તેમાં લોકવ્યવહાર રહેલો છે, તેથી રાજાઓએ અહીં દંડ આપવાની સતત તૈયાર રહેવું જોઈએ। રાજા નિત્ય મુદ દંડ સ્યાતમ કે રાજાએ દંડ આપવામાં સતત તૈયાર રહેવું જોઈએ। તો અહીંયા જે પ્રસ્તુત વાક્ય છે કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકારણમાં ચતુસ્રો વિદ્યા નામના ગ્રંથમાંથી લેવામાં અહીંયા આવે છે કે આ ગ્રંથની જે શૈલી વિશેષ છે આમાં અમુક વિષયની ચર્ચામાં પહેલાં તો પૂર્વ આચાર્યોના તે વિષયના મતોનો ઉલ્લેખ કરવામાં અહીંયા આવ્યો છે અને અંતમાં આચાર્ય કૌટિલ્ય પોતાનો મત પ્રસ્તુત અહીંયા કરે છે। કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં કેવળ અર્થવ્યવહાર વિશેની જ અહીં ચર્ચા નથી પરંતુ રાજા અને રાજાના કર્તવ્યોની પણ ચર્ચા છે। આમ આ ગ્રંથ રાજનીતિશાસ્ત્રનો પણ ગ્રંથ છે કે રાજા અહીંયા પોતાની નૈસર્ગિક શક્તિ અને પ્રતિભાથી રાજકાર્યમાં સફળ થતો હોય છે અને રાજા પોતાની નૈસર્ગિક શક્તિ અને પ્રતિભાથી રાજકાર્યમાં સફળ થતો હોય છે પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય તો તેને વિદ્યાનો આશ્રય લેવો જોઈએ। શું કહે છે? પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય તો તેને વિદ્યાનો આશ્રય લેવો જોઈએ। રાજાએ પ્રવચન અને પ્રયોગમાં નિપુણ એવા લોકો પાસેથી ઉપદેશ કરનાર અને તે ઉપદેશને વ્યવહારમાં લેનારને પાસેથી દંડ નીતિનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને તેને પ્રયોગમાં લાવવું જોઈએ। શું કહે છે કે અહીંયા જે ઉપદેશ કરનાર અને તે ઉપદેશને વ્યવહારમાં લેનારની પાસેથી દંડ નીતિનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને તેનો પ્રયોગમાં લાવવું જોઈએ। આગળ જોઈએ રાજા વાર્તાએ પ્રાપ્તેન કોષેન પ્રજાયા પ્રસ્થાપિતેન દંડેન ચ સ્વપક્ષમ પરપક્ષમ ચ વશીકરોતિ। શબ્દાર્થ જોઈએ
राजा ने राजा वार्ताया लेके वार्ता द्वारा क्वेश्चन लेके धनराशि द्वारा प्रस्थापित नियत करेला नियत रूपे स्थापेला के धन थी स्वपक्षम ले पोताना समुदाय ने के पोताना पक्ष में रहेला स्वजन ने परपक्षम ले पारका समुदाय ने के पारका पक्ष में रहेला शत्रु ने वशी करोती एटले के वश करे छे के काबू में राखे छे। के राजा वार्ता वडे प्राप्त धनराशि द्वारा प्रजा में नियत करेला धन थी अने दंड थी पोताना समुदाय ने अने पारका समुदाय ने एटले के पारका पक्ष में रहेला शत्रु ने अहीं वश करे छे। शुं कहे छे के राजा वार्ता वडे प्राप्त धनराशि द्वारा प्रजा में नियत करेला धन थी अने दंड थी पोताना समुदाय ने अने पारका समुदाय ने पारका पक्ष में रहेला शत्रु ने वश करे छे। आगळ जोईए आन्विषिकी त्रयी च विद्या शिष्टेभ्य उपयुजितम वार्ताम अध्यक्षीयभ्य उपयुजितम दंडनीति वकृत प्रयुक्तिभ्य च उपयुजितम। शिष्टेभ्य अने श्रेष्ठ प्रबुद्ध लोको पासेथी जेमने विधि विद्याओ योग्य रीते मेळवी छे तेवा लोको पासेथी उपयुजितम ले प्राप्त करी मेळवी जोईए। अध्यक्षेभ्य એટલે કે કૃષિ વગેરે વાણિજ્ય વિદ્યામાં અગ્રેસર કે આગળ પડતા લોકો પાસેથી વકૃત પ્રયોક્તુભ્ય એટલે કે પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી કે ઉપદેશ આપનાર અને તે ઉપદેશને વ્યવહારમાં લેનાર પાસેથી જોઈએ કે આન્વિષિકી ત્રયી ચ વિદ્યા શિષ્ટેભ્ય ઉપયુજિતમ એટલે કે આન્વિષિકી અને ત્રયી વિદ્યા તેને વિશિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરવી કે મેળવી જોઈએ। વાર્તાનામ અધ્યક્ષ્ય ઉપયોજિતમ કે વાર્તાને એટલે કે કૃષિ વગેરે વાણિજ્ય વિદ્યામાં અગ્રેસર લોકો પાસેથી દંડનીતિ વકૃત પ્રયુક્તિભ્ય ચ ઉપયોજિતમ કે દંડનીતિને પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ। શું કહે છે કે આન્વિષિકી અને ત્રયી વિદ્યા તેને શ્રેષ્ઠ પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ ને વાર્તાને એટલે કે કૃષિ વગેરે વાણિજ્ય વિદ્યામાં અગ્રેસર લોકો પાસેથી અને દંડનીતિને પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ। એટલે કે આન્વિષિકી ત્રયી ચ વિદ્યા શિષ્ટેભ્ય ઉપયુજિતમ એટલે કે આન્વિષિકી અને ત્રયી વિદ્યા તેને શ્રેષ્ઠ પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરવી કે મેળવી જોઈએ। અહીંયા આમાં અમુક વિષયની ચર્ચામાં પ્રથમ તો અહીં પૂર્વ આચાર્યના તે વિષયના મતનો અહીં ઉલ્લેખ કરવામાં અહીં આવ્યો છે અને અંતમાં આચાર્ય કૌટિલ્ય પોતાના મત પ્રગટ અહીંયા કરે છે। કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં માત્ર અર્થવ્યવહાર વિશેની જ ચર્ચા નથી પરંતુ રાજા અને રાજાની ફરજોની પણ અહીં ચર્ચા છે। આ રીતે આ ગ્રંથ રાજનીતિ શાસ્ત્રનો પણ અહીં ગ્રંથ છે। રાજાએ પોતાના રાજકાર્યમાં સફળ થવા માટે પોતાની નૈસર્ગિક પ્રતિભા ઉપરાંત આન્વિષિકી અને ત્રયી વિદ્યાનું જ્ઞાન પણ આત્મસાત કરવું જોઈએ। આન્વિષિકી એટલે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી તર્કવિદ્યા અને ત્રયી એટલે કે ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ એમ ત્રણ વેદોનું જ્ઞાન આપતી વિદ્યા। રાજાની ફરજ છે કે તેને આન્વિષિકી અને ત્રયી વિદ્યા શ્રેષ્ઠ પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરીને પ્રયોગમાં લાવી કાર્યાન્વિત કરવી જોઈએ। અહીં ત્રય વિદ્યા શિષ્ટભ્ય એટલે કે ત્રણેય વેદોનો અર્થાત ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને શિક્ષણ શિષ્ટ એટલે કે વેદને જાણનાર સજ્જન તથા બુદ્ધિમાન લોકો પાસેથી મેળવવું જોઈએ જેમણે ત્રણેય વેદોનો વ્યવસ્થિત અભ્યાસ કરીને વિવિધ વિદ્યાઓ યોગ્ય રીતે પ્રાપ્ત કરી છે તેવા લોકો પાસેથી આન્વિષિકી અને ત્રય વિદ્યા મેળવી જોઈએ। વાર્તાનામ અધ્યક્ષેભ્ય ઉપયુજિતમ એટલે કે કૃષિ વાણિજ્ય વગેરેથી યુક્ત વાર્તા વિદ્યા કૃષિકાર જનોમાં અગ્રેસર હોય તેવી વ્યક્તિઓ પાસેથી શીખવી જોઈએ। રાજાની ફરજ હોય છે કે તેને ત્રયી એટલે કે આન્વિષિકી તથા વાર્તા વિદ્યા રાજ્યના શ્રેષ્ઠ પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરીને પ્રયોગમાં લાવી તેને કાર્યાન્વિત કરવી જોઈએ। દંડનીતિ વકૃત પ્રયુક્તભ્ય
उपयोजितम्। एले कि शिक्षा प्रधान दंडनीति विद्या प्रवचन आपामा अने विद्याना प्रयोग में कुशल होय एवा लोको पासे थी शीखवी जोईए। शुं शिक्षा प्रधान दंडनीति विद्या प्रवचन आपामा अने विद्याना प्रयोग में कुशल होय एवा लोको पासे थी शीखवी जोईए। दंडनीति अप्राप्त वस्तु ने मेळवी आपनार तथा प्राप्त वस्तुनु रक्षण करनारी छे। दंडनीति अप्राप्त वस्तु ने मेळवी आपनार तथा प्राप्त वस्तुनु रक्षण करनारी छे। रक्षायेला लाभ के वस्तु ने वधारीने तेने तीर्थरूप पवित्र स्थळों में प्रस्थापित करनारी छे। के रक्षायेला लाभ के वस्तु ने वधारनारने तेने तीर्थरूप पवित्र स्थळों में प्रस्थापित करनारी छे। तेथी राजाए नीतिशास्त्र में निपुण लोको पासे थी तेने जानवी जोई तथा साम दाम दंड भेदनो लोक व्यवहार करवो जोईए। आम अहीं चतुस्त्रो विद्या एटले चार विद्याओ गद्य पाठ अहीं पूर्ण करीए छीए। तो आनो स्वाध्याय तमारे होमवर्क में करवानो रहेशे। तो अहीं सुधी राखीए। अस्तु।